હેલો બાળદોસ્તો, એડ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક નાનકડા પ્રાણી વિશે, જે પોતાના નાનકડા કદ અને રૂપથી લોકોને આકર્ષિત કરે છે. તો દોસ્તો, આજે આપણે જાણીશું મિરકટ પ્રાણી વિશે. મિરકટ, જે મોટાભાગે કલહરી ડેઝર્ટ, નમિક ડેઝર્ટ, સાઉથ વેસ્ટ અંગોલા અને સાઉથ આફ્રિકા જેવા સ્થળોએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મિરકટ એક મંગુસ ફેમિલીનું પ્રાણી છે, એટલે કે એક નોળિયાની પ્રજાતિનું પ્રાણી છે. પૂરી દુનિયામાં 34 પ્રકારની નોળિયા જેવી પ્રજાતિઓ જોવા મળે છે. મિરકટ મોટાભાગે ટોળામાં જોવા મળે છે. 20-50 મિરકટ એકસાથે મોટાભાગે ટોળામાં હોય છે અને તેના ગ્રુપને મોબ, ગેંગ કે ક્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિરકટ એક માંસાહારી પ્રાણી છે. તે મોટાભાગે નાના જીવજંતુઓ જેમ કે કરોળિયા, નાના ફૂદા, નાના જીવડા, ઘૂઘા એવું બધું ખાય છે. મિરકટને ડેરિંગ ડેટના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે નીડર બનીને વિચ્છી અને સાપ જેવા પ્રાણીઓનો પણ સામનો કરે છે. વૈજ્ઞાનિકોના માનવા મુજબ મિરકટની સાંભળવાની, જોવાની અને સૂંઘવાની શક્તિ ખૂબ જ કુશાગ્ર હોય છે. મિરકટ પ્રાણીઓનું ફલન મોટાભાગે વર્ષા ઋતુમાં થાય છે. મિરકટ માદા 60-80 દિવસ વચ્ચે બચ્ચાને જન્મ આપે છે. તે બચ્ચાઓની સંખ્યા 1-8 સુધીની હોય છે, જેના બચ્ચાને પબ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ્યારે બચ્ચા જન્મે છે ત્યારે તેનો વજન 25-35 ગ્રામ જેટલો હોય છે અને આ પબ્સને મોટા થવા માટે 1-2 વર્ષનો સમય લાગે છે. મિરકટ પોતાનું જીવન મોટાભાગે જમીનની અંદર જ વિતાવે છે. મિરકટ એક દિવસમાં દરરોજ લગભગ 10-12 કલાક સુધીની ઊંઘ લે છે અને મિરકટની દોડવાની શક્તિ પણ સારી હોય છે. 48-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તેઓ દોડી શકે છે અને તેનો વજન 6.5-9 કિલો જેટલો હોય છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે મિરકટનું આયુષ્ય 8 વર્ષ જેટલું લાંબુ હોય છે. તેને સંરક્ષણ મળી રહે તો તે 13 વર્ષ સુધી જીવી શકે છે. દોસ્તો, આ વિડીયોને સમય દેવા માટે ખૂબ જ ધન્યવાદ અને બીજા આવા પ્રાણીઓના વિડીયો સાથે આપણે ફરીવાર જરૂરથી મળીશું.